બચત, રોકાણ અને વળતર આ ત્રણ શબ્દો સતત એકબીજાની પરસ્પર જોડાયેલા હોય છે. દરેક બચતને જો યોગ્ય રીતે રોકવામાં આવે તો તેનું વળતર અચૂકપણે સારું જ આવે છે. ત્યારે આજે ફરી એક નવા ટોપિક સાથે તમને સારા વળતરની જાણકારી આપવા હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું આજના મની મેનેજર શોમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું સંપત્તિની સુરક્ષા માટેની ચાણક્ય નીતિ સમજીશું. સંપત્તિની સુરક્ષા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું અને લઈશું દર્શકોના સવાલ. નાણાં કે પૈસાનું જીવનમાં શું મહત્વ છે, સંપત્તિનું શું મહત્વ છે એ સૌ કોઈ જાણે છે, પરંતુ દરેક વ્યક્તિ તેની સંપત્તિ કે તેમણે કમાયેલી સંપત્તિની જાળવણી કે સુરક્ષા યોગ્ય રીતે કરી શકતા નથી. અમુક વખત સંજોગવશાત તો કોઈ વખત કોઈ ભૂલથી સંપત્તિ ગુમાવવાનો વારો પણ આવે છે. આવું ન બને અને સંપત્તિની જાળવણી કે સુરક્ષા યોગ્ય રીતે થઈ શકે એ માટેની ચાણક્ય નીતિની વાત આજના એપિસોડમાં કરીશું. અને આ ચર્ચા કરવા આપણી સાથે જોડાયા છે ટ્રાન્સફર કન્સલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, સ્વાગત છે આજના શોમાં. અને જેમ આપણે જાણીએ છીએ કે બધાને પૈસા બહુ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ પ્રિય પણ છે, અને બધા એ કમાવા માટે કંઈક ને કંઈક કરતા હોય છે, પણ સાથે કમાઈ તો લઈએ છીએ પણ સાથે એને યોગ્ય રીતે સેવ કરવું એ પણ ઘણું જ જરૂરી છે. તો ચાણક્ય નીતિ એમાં કઈ રીતે અપનાવી શકાય જેથી આપણું સેવિંગ પરફેક્ટ અને વધારે થઈ શકે? યુ નો પ્રીતિબેન, પહેલા આપણે છે ને એક ખુલાસો એમ કરી દઈએ કે એક હું ચાણક્ય ઉપર કોઈ જાતનો એક્સપર્ટ નથી. થોડું ઘણું વાંચ્યું છે અને જે વાંચ્યું છે એમાં બહુ મજા આવી છે, અને એટલે લાગ્યું કે આપણે આપણા દર્શક મિત્રો સાથે એની આપણે શેરિંગ કરીએ. એક વસ્તુ એ, અને બીજી વસ્તુ એ કે આપણે આજે છે ને જ્યારે બચતની વાત કરીએ છીએ કે જ્યારે આપણે સેવ કરવાની વાત કરીએ છીએ તો આપણે પૈસાની સુરક્ષા કે પૈસાનું સંરક્ષણ કે એનું રક્ષણ કઈ રીતે કરવું, પ્રોટેક્ટ કઈ રીતે કરવું, વધારે એની વાત ઉપર કરીએ છીએ. અને જે આપણે નોર્મલી વાત કરતા હોઈએ છીએ પૈસા કઈ રીતે બચાવવા, એટલે કે બજેટ કરવું, ગોલ કરવા, એસેટ એલોકેશન કરવું, મ્યુચ્યુઅલ ફંડમાં નાખવા અને ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરવું, બોન્ડ્સમાં નાખવું, એ બધી વાતથી વિશેષ આજે એવી રીતે વાત કરશું કે તમારા પૈસાનું મૂળ રીતે એકદમ બેસિક રીતે તમે એને બચાવી કઈ રીતે શકો છો. કારણ કે તમને ખબર છે ઘણા બધા લોકો આપણે આજુબાજુ જયારે વાત કરતા હોય ત્યારે એમ કે આપણી પાસે આટલા બધા પૈસા આવી જશે તો આપણે આટલા બધા પૈસાનું કરવું શું, આટલા બધા પૈસા આવશે અને કોઈને કોઈ આપણું લઈ જશે, આટલા પૈસા જો આપણે ઘરમાં રોકડા હશે તો કાલે ચોરાઈ જશે, કોઈક આપણા પૈસા માંગી જશે, કંઈક ને કંઈક થઈ જશે, અને કંઈક ને કંઈક અર્થનું અનર્થ થઈ જશે, કંઈક એવું ખરાબ થઈ જશે આપણી સાથે. એટલે આપણે ઓટોમેટિકલી વિચાર કરતા હોઈએ છીએ કે ઓલ ધ ટાઈમ કે મારી પાસે પૈસો આવશે તો કંઈક ખરાબ થઈ જશે કે કંઈક ખોટું થઈ જશે. એટલે એ રીતે આપણે વાત કરતા હોઈએ છીએ. અને એટલે આટલા બધા હજારો વર્ષ પહેલાની જે ચાણક્ય શાસ્ત્ર છે એમાં ચાણક્યએ ઘણા બધા આપણે રૂલ્સ આપ્યા છે કે જે આજની પણ તારીખમાં જે વેલિડ છે કે જેને આપણે વાપરી શકીએ છીએ. ચાણક્યનું જે અર્થશાસ્ત્ર છે એમાં ઘણી બધી એવી ટિપ્સ છે જે આપણે આપણી રોજની જિંદગીમાં વાપરી શકીએ છીએ. એટલે આપણે જે રીતે કીધું કે પૈસા જરૂરી તો છે, પણ પૈસા જરૂરી એના માટે છે કે આપણું રોજ રોજનું આપણું જે કામકાજ છે, આપણો જે વ્યવહાર છે એ પૂરો થઈ શકે. અને પૈસા કમાવામાં કંઈ ખોટી વસ્તુ નથી, પણ પૈસા વગર, પૈસાનો અભાવ થઈ જાય તો ઘણી બધી તકલીફો થઈ શકે છે. તો ચાણક્ય સાહેબનું એમ કેવું છે કે જો પૈસાની તમારે સુરક્ષા કરવી હોય, જો પૈસાને તમારે જાળવીને રાખવું હોય, તમારી સંપત્તિને, તમારી ધન દોલતને જો તમારે સરસ રીતે તમારી પાસે જાળવીને રાખવી હોય તો તમારે તમારી જિંદગીમાંથી થોડા કે એવા શત્રુ છે તમારા, જે તમારા દુશ્મન છે, એ લોકોને તમારે તમારી જિંદગીથી દૂર કરવા પડશે. અને એ અનેકો શત્રુઓની વાત કરે છે, અને આપણે એ જ રીતે આજે એ બધી ચર્ચા કરશું કે કયા એવા શત્રુઓ છે કે જે આપણી જિંદગીમાં, જે આપણી સંપત્તિમાં યુનો અપ્સ એન્ડ ડાઉન્સ કરી મૂકે છે અને ટોટલી બધું જે આપણે બનાવેલું હોય એને વેરવિખેર કરી નાખવાની ક્ષમતા પણ રાખતા હોય છે, તેવા કયા શત્રુઓ છે. તેમનું કહેવાનું એ છે કે શત્રુઓને, આવા શત્રુઓને તમારી જિંદગીથી દૂર કરો. જે બરાબર છે. તો જેમ આપણે કહ્યું એમ પૈસા કમાવા જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ પૈસાની સુરક્ષા અને એને સેવિંગ કરવાની પણ એક રણનીતિ રાખવી જોઈએ, એક એવી આપણામાં એક્ટ હોવી જોઈએ જેથી આપણે મેક્સિમમ સેવિંગ અને સારી રીતે સેવિંગ કરી શકીએ. પણ જેમ એક ચાણક્યનો કોટ છે કે અબેન્ડન યોર એનિમીઝ ઇન ઓર્ડર ટુ સેવ યોર વેલ્થ, આ તમે કઈ રીતે સમજાવશો અને એનિમી કોણ છે એ કઈ રીતે આપણે આઈડેન્ટિફાય કરી શકીએ?
સો આમાં એવું છે કે ચાણક્ય એમ કે છે એમના, અને આ એમના જમાનાની વાત છે એટલે આપણે જરા ધ્યાનમાં એ પણ રાખવું પડશે કે આ હજારો વર્ષો જૂની વાત છે અને એમાંથી કેટલી વસ્તુ આજના જમાનામાં અમલ કરી શકે કે કેટલી સાચી છે કે કેટલી પ્રેક્ટિકલ છે. તો એમનું એમ કહેવાનું છે કે બે ટાઈપના શત્રુઓ હોય છે. એક એવા ટાઈપના શત્રુ છે કે જે તમને તમારી સામે છે તમને દેખાય આવે છે કે કોણ તમારા ઇન્ટરેસ્ટના વિપરીત એટલે તમારી ઈચ્છાની વિપરીત કામ કરે છે કે તમારી ઈચ્છાના વિરુદ્ધ કામ કરે છે અને કોણ તમારા ફાયદાના વિરુદ્ધ કરશે, તમારા ફાયદામાં અડચણ કરશે એવા કોણ લોકો છે ને કઈ જાતના તમારા જિંદગીમાં એવા જોખમ છે કે જેને તમે બહુ જ સિમ્પલ રીતે મેનેજ કરી શકો છો. અને એમનું કહેવાનું એ છે કે જે વ્યક્તિને તમે જોઈ શકો છો, જે વ્યક્તિને તમે આઈડેન્ટિફાય કરી શકો છો કે જે પરિસ્થિતિને તમે આઈડેન્ટિફાય કરી શકો છો, આ મારું લિટલ એડિશન છે, કે જે પરિસ્થિતિ કે એવી સિચ્યુએશન હોય કે જે તમારી માટે શત્રુ થઈ જતી હોય અને તમે એ તમારા બિઝનેસમાં કે તમારી સેલરી તમારી જે લાઈફ છે એમાં કંઈક ને કંઈક અડચણ કરતી હોય તો એને દૂર કરવી અને જે આઈડેન્ટિફાય જે તમારી સામે છે. હવે તમને ખબર છે કે જો તમે સવારે 7 વાગે કામ પર નીકળી જશો તો તમને થોડો વધારે ફાયદો થશે, કે તમે તમારી ઓફિસ સન્ડે ચાલુ રાખશો તો તમને કદાચ વધારે ફાયદો થશે, પણ તમે આળસમાં કદાચ ન કરો. એટલે આ બધા એવી પરિસ્થિતિ સર્કમસ્ટેન્સીસ અને આપણી સામે વ્યક્તિઓ કે જે આપણી આપણી પ્રગતિમાં અડચણ કરી શકે એટલે એ આઈડેન્ટિફાયેબલ છે. અને બીજા એ જે વાત કરે છે કે જે બહુ સહેલી રીતે કે બહુ ઇઝીલી તમે આઈડેન્ટિફાય કે તમે એને ઓળખી નહીં શકો કે આ કોણ શત્રુઓ છે, તો એ બીજી કેટેગરીમાં આવી જાય છે. અને જે આઈડેન્ટિફાય કરવા આઈ થિંક અઘરા થઈ જશે, કારણ કે જે આઈડેન્ટિફાય કરી શકીએ છીએ એનું તો આપણે કોઈ નિરાકરણ લાવી શકીએ છીએ, પણ જે આપણે એનિમીને આઈડેન્ટિફાય જ ના કરી શકીએ, સમજી જ ના શકીએ કે ભાઈ આ આપણું એનિમી થઈ શકે છે, એને કઈ રીતે ઓળખી પાડવું જોઈએ કે કઈ રીતે સમજવું જોઈએ? એક્ઝેક્ટલી. એટલે આ જે શત્રુની વાત કરે છે ને એ એમને આમાં પણ એક બે શ્રેણીઓ કરી નાખી છે. ને આપણે મને તો ઘણું ચકિત હું થઈ ગયેલો જયારે મેં આ વસ્તુ વાંચી. તો એમાં આ જે કેટેગરી છે કે જે શત્રુઓને તમે ઓળખી નથી શકતા એમાં કહેવામાં એમ આવે છે એમના હિસાબે કે તમારા મિત્રો અને તમારા સગા સંબંધીઓ. હવે આ એક બહુ મોટી પ્રશ્નચિહ્ન જેવી વસ્તુ છે કે નોર્મલ આપણી જિંદગીમાં આપણે આપણી સાથે આપણા સમાજમાં આપણા ફેમિલીને આપણા રિલેટિવ્સ જે છે કે આપણા મિત્રો છે આપણે એકબીજાની હેલ્પ કરતા હોઈએ છીએ અને આપણે એ લોકોને આગળ વધારતા હોઈએ છીએ. તો ચાણક્ય કઈ રીતે તમને કહેવા માંગે છે કે ઘણીવાર શું થાય છે કે તમારા હાથમાં પૈસા આવે અને જે તમારા સગા સંબંધીઓને ખબર હોય કે મિત્રોને ખબર હોય, હવે બધા લોકો ભલે સારા હોય પણ બધા લોકોને કોઈકને કોઈક વ્યસન હોય કે કોઈકને કોઈક ખરાબ આદત હોય કે કોઈને કોઈક જેન્યુઇન જરૂરત પડે. સવાલ એ છે કે જો તમારે તમારી સંપત્તિનો બચાવ કરવો હોય તો જ્યારે તમારી પાસે પૈસા આવે ને જો એ વસ્તુની ખબર ઘણા બધા લોકોને પડી જતી હોય અને જો તમારી પાસે એનું ડિમાન્ડ થઈ જાય તો ઘણીવાર તમે ના નહીં પાડી શકો કે તમારે ઘણીવાર ઓબ્લિગેશનમાં પૈસા આપવા પણ પડતા હોય છે. એટલે તમારે હાથમાં સંપત્તિ હજી બસ આવી જ છે અને આવતા ભેગી એ લક્ષ્મી રવાના થઈ ગઈ. એટલે ઘણીવાર એમનું કહેવાનું એવું છે કે જે દેખાડો કરવા માટે જે ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સ છે કે જે ત્યાં સુધી તમે ખર્ચો કરો છો ત્યાં સુધી તમારી સાથે છે કે જ્યારે તમારી પાસે સંપત્તિ છે ત્યારે તરત લાઇનમાં ઉભા રહીને માંગવા આવી જાય છે લોકો, તો એવા લોકોથી તમારે સચેત રહેવું છે. બહુ ડિફિકલ્ટ અને બહુ પેઇનફુલ પણ છે અને તમને એવું ઘણી બધી વાર લાગે કે આપણે બહુ સેલ્ફ સેન્ટર્ડ થઈ ગયા છે, આપણે કોઈ જાતનું ઇમોશનલ નથી દેખાડતા, ઇમોશનલ નીડ્સ નથી આઈડેન્ટિફાય કરતા અને આપણે આપણી રીતે જ કામકાજ કરતા હોઈએ છીએ અને જે રીતે આપણે ઠીક લાગે છે આપણે બહુ સેલ્ફિશ રીતે આપણું એનો કામકાજ કરીએ છીએ. પણ છતાંય ચાણક્યનું એમ કેવું છે કે આવા લોકો જ્યારે તમારા પૈસા લઈ જાય છે ત્યારે ઘણી બધી વાર પછી તમને મંદુક થાય કે પૈસા નથી આવતા પાછા. મારી જે હું જે શીખ્યો આમાંથી એ એમ છે કે જો તમે હેલ્પ કરો કોઈને, જો કોઈને તમે પૈસા આપતા હોય તો એટલા પૈસા આપો ને એવા પૈસા આપો કે જે તમે પાછા ઈચ્છા જ ના કરો, કે જો પાછા ન આવે તો કંઈ વાંધો નહીં. કે આજે તમે કોઈકની મદદ કરી છે ને તમે એક્સપેક્ટ નથી કરતા કે એ તમને પૈસા પાછા આવે કે પૈસા તમને પાછા રિટર્ન પણ કરે, તો જો એ રીતે તમે કોઈને મદદ કરી શકો તો વેલ એન્ડ ગુડ. પણ એક વસ્તુ એ છે કે સંપત્તિની જાણ તમને હોય અને જેટલા ઓછા લોકોને જાણ હોય એટલું વધારે સારું. તો એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મને લાગી. અને સાથે એમ પણ કહે છે કે જે લોકો તમારી પર ટોટલી ડિપેન્ડન્ટ છે કે જેની તમે રિસ્પોન્સિબિલિટી લીધી છે, ઓફકોર્સ એ લોકોને તો તમારે સાચવવા જરૂરી છે. ઘણીવાર એવું થઈ જાય છે ને કે આપણે આપણા કોઈ સગા સંબંધીના કોઈ બાળકોને આપણા ઘરમાં રાખતા હોઈએ છીએ કે એ લોકોનું આપણે દેખરેખ કરતા હોઈએ છીએ કે એ લોકો આપણી સાથે રહેતા હોય છે. એટલે જ્યારે આપણે રિસ્પોન્સિબિલિટી લીધી છે એ કરવી જોઈએ, પણ અધરવાઇઝ
આ આઈડેન્ટિફાય નથી થતા કે કોણ તમારો શત્રુ છે. ઘણીવાર તમને કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરાવી દે છે કે મારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, કે મારા આ મિત્ર છે એમની કંપની છે કે એમનો આ બિઝનેસ છે, તમે એમને પૈસા આપો, આ પૈસા સેફ રહેશે, તમને 2% વ્યાજ વધારે મળશે. એટલે આવા કેટલા બધા એક્ઝામ્પલ્સ છે, જેમ આપણે વિચાર કરતા જશું તો આપણે ખબર પડશે કે આ તો સાચી વાત છે, આટલા હજારો વર્ષો જૂની વાત છે અને આજની તારીખમાં પણ એટલી જ પાવરફુલ છે. તમારા દેખતા દોસ્તારો, તમારા દેખીતા જે સગા સંબંધીઓ છે, ઘણીવાર એ જ તમારી સંપત્તિ લઈ જતા હોય છે અને એ જ તમારા સંપત્તિના પતનનું કારણ બની જતા હોય છે. જી કાર્તિકભાઈ, અને આ તો આપણા એક્સટર્નલ ફેક્ટર્સ હતા કે જેનાથી આપણને જયારે પૈસા આપતા હોઈએ છીએ ત્યારે આપણને ખબર નથી પડતી કે ભાઈ પાછા આવશે નહીં આવશે. આપણે એક હેલ્થની દ્રષ્ટિથી આપતા હોઈએ છીએ ત્યારે આપણે ગોજ નથી કરી શકતા. પણ બીજું એક ફેક્ટર તમે એમ કહ્યું કે આપણે રોકાણ કરતી વખતે પણ કોઈ ભૂલ કરી બેસતા હોઈએ છીએ અને એમાંથી પણ આપણો કંઈ લોસ થતો હોય છે અને આપણે જ આપણી સમજ શક્તિના ને લીધે આપણા આપણા એનિમી બની જતા હોઈએ છીએ, ત્યારે આપણું જ ડિસિશન આપણા એનિમી કઈ રીતે બની શકે છે અને આગળ આપણને કઈ રીતે નુકસાન કરી શકે છે? યુ નો એક્ઝેક્ટલી. એટલે એક તો છે એક્સટર્નલ જે તમે કીધું, ને બીજી વસ્તુ એમ કહેવામાં આવે છે કે તમે તમારી પોતાની જ રીતે તમારા પોતાના શત્રુ છો, કારણ કે તમે તમારો વ્યવહાર, તમે તમારું થિંકિંગ અને તમે તમારું જે નિર્ણય કરો છો એમાં તમે એવી વસ્તુઓ કરો છો કે જે તમને સમજમાં આવે છે અને તમે જે સમજમાં આવે છે એ જ કરતા રહો છો, એટલે એમાં થોડું ગડબડ થઈ જતું હોય છે. એ દાખલા તરીકે વ્યવહારમાં એમ કહેવામાં આવે છે કે તમે તમારી સંપત્તિથી, અને અગેન ધ્યાન રાખજો આ હજારો વર્ષો જૂની વાત છે, કે તમે બહુ જો દારૂ કે મદિરાનો વ્યસન કરતા હોય, તમે એ બહુ પીતા હોય, કે તમે એક્સ્ટ્રા ઘણું બધું ખાતા હોય, કે તમે ઘણી બધી મોટી મોટી પાર્ટીઝ હોસ્ટ કરતા હોય અને એ રીતે આ બધી વસ્તુ કરવામાં કન્ટિન્યુઅસલી તમારી પાસે તમારા ખજાનામાંથી થોડાક પૈસા મોટા મોટા ટુકડાઓમાં નીકળતા જાય છે. એટલે એ વખતની વાત છે, પણ ઇવન આજના જમાનામાં એટલું જ સારું કે આપણે દેખાડો કરવામાં જે આપણે આજના જમાનામાં કરતા હોઈએ છીએ ને એને કારણે ઘણા બધા પૈસા ફટાફટ વપરાઈ જતા હોય છે. તમે જે રીતે કીધું, યસ ઇઝ રાઇટ, અને એકચ્યુઅલી યુ નો ક્વાઇટ કોમન સેન્સ જેવી વસ્તુ છે જે આપણે પણ ઘણી બધી વાર કવર કરતા હોઈએ છીએ. અને આટલા વર્ષો, હજારો વર્ષો પહેલા પણ એ જ કીધેલું કે બે વસ્તુ છે, એક તમે કમાવ છો કઈ રીતે અને તમારી કમાવાની પદ્ધતિ શું છે ને તમે કેટલા પૈસા કમાઈ શકો છો. ત્યારે પણ એમ કીધેલું કે થાય એટલા તમે મેક્સિમાઇઝ કરો તમારો પ્રોફિટ, કે તમે થાય એટલે તમારી ક્ષમતા છે એટલું તમે કમાવો અને એ કમાયેલા પૈસા જે તમારી ઇન્કમ છે એ ઇન્કમને મોટી કરો અને ઇન્કમને મોટી કરતા સાથે સાથે તમારું રિટર્ન ઓફ ઇન્કમ પણ વ્યવસ્થિત હોવું જોઈએ. એટલે તમને જે વસ્તુ સમજમાં આવે છે અને જે વસ્તુ સમજમાં નથી આવતી એમાં તમે નથી જતા, પણ કદાચ રિટર્ન ઓન ઇન્કમના દ્રષ્ટિકોણથી એમાં વધારે પૈસા બની શકે. એટલે એ બીજી વસ્તુ છે. અને ત્રીજી વસ્તુ ઓબ્વિયસલી તમારું થિંકિંગ પેટર્ન છે, કે જે આપણે ઘણી બધી વાર, જે આપણે શોના શરૂઆતમાં પણ વાત કરી, કે એટલું બધું આપણું નેગેટિવ કોનોટેશન છે, કે નેગેટિવ આપણું પૂરું યુ નો દ્રષ્ટિ છે કે દ્રષ્ટિકોણ છે પૈસા સાથે, પર્સ્પેક્ટિવ એટલું બધું નેગેટિવ છે કે જ્યારે પણ આપણે પૈસાની વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે કંઈક નેગેટિવ વાત કરતા હોય છે. આપણે એમ નથી કહેતા કે પૈસા આવશે તો હોસ્પિટલ બનાવશું, આપણે કહેશું પૈસા આવશે તો પ્રોબ્લેમ આવશે, એટલે આપણે એ રીતે નોર્મલી વાત કરતા હોઈએ છીએ. તો ચાણક્યનું કહેવાનું એવું પણ હતું કે જ્યાં સુધી તમે તમારો આ તમારી અંદરનું જે આ ત્રણ શત્રુઓ છે, કે તમે તમારો વ્યવહાર, તમારું થિંકિંગ પેટર્ન અને તમારું ડિસિઝન મેકિંગ, એટલે તમે નિર્ણય કઈ રીતે લો છો, આ ત્રણ વસ્તુ જ્યાં સુધી તમે વ્યવસ્થિત નહીં કરો ત્યાં સુધી તમે તમારા જ સંપત્તિના ક્રિએશનના શત્રુ છો. એટલે તમારે જે સંપત્તિ તમે બનાવશો એના તમે જ પોતે શત્રુ બની જશો, કે તમારી પાસે સંપત્તિ કે લક્ષ્મી આવશે જ નહીં અને બની જ નહીં શકે. અને એ કેટલી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, કેટલા વર્ષો જૂની વસ્તુ છે અને કેટલી કોમન વસ્તુ છે. આપણે રોજ આની વાત કરતા હોઈએ છીએ અને આજે આપણે ખબર પડી કે આ વસ્તુ તો 10,000 કે 5,000 વર્ષ પહેલા પણ વાત થતી હતી, જયારે ચાણક્યનો જમાનો હતો ત્યારે. જી, અને આપણે સમજવું હોય કે વોટ આર ધ ફોર્મ્સ ઓફ વેલ્થ જે એક કોમન મેન લુક ફોરવર્ડ કરતો હોય, તો એ કઈ ગણાવશો? યુ નો આ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. છે બહુ નાનો પોઈન્ટ, પણ મને એટલો બધો ઇન્ટરેસ્ટિંગ લાગેલો કે ઘણી વાર મને લાગે છે કે આની પર હું કેટલી બધી આ જ પોઈન્ટ ઉપર ઘણી બધી વાર હું મારા લેક્ચર્સમાં પણ વાત કરતો હોઉં છું. પૈસા શું છે, કે પૈસા જે આપણે જે પિંક કલરની ને બ્લુ કલરની ગ્રીન કલરની જે નોટો આપણા ખિસ્સામાં જોઈએ છે, પૈસા એ છે કે પૈસા બેંક બેલેન્સ છે? તો આ બધા આપણા શાસ્ત્રોમાં એવું પણ લખ્યું છે કે પૈસા તમારું હેલ્થ, એટલે તમારું જે સ્વાસ્થ્ય છે એ સૌથી મોટો તમારો ખજાનો છે, કે સૌથી મોટી તમારી પૂંજી છે. તમારું મનની શાંતિ, પીસ ઓફ માઇન્ડ, એ તમારી સંપત્તિ છે. તમારી જિંદગીમાં જે ખુશાલી હોય કે તમારી જિંદગીમાં જે આનંદ આવે
એ તમારી સંપત્તિ છે. તમારા જે સંબંધો છે, જે તમારા વ્યવહાર છે, તમારા ભાઈ બહેનો સાથે, તમારા પેરેન્ટ્સની સાથે, તમારા દીકરા દીકરીઓ સાથે, તમારા જે રિલેશનશીપ છે અને જે દુનિયા સાથે પણ રિલેશનશીપ છે, એ બધા રિલેશનશીપ્સમાં ખજાનો છે. અને એ રિલેશનશીપ્સ પણ તમારા પૈસા છે, તમારી સંપત્તિ છે. એટલે ઘણીવાર જે આપણે સંપત્તિની વાત કરતા હોઈએ છીએ કે જે સંપત્તિ પાછળ આપણે દોડતા હોઈએ છીએ અને એ વસ્તુ દોડતા આપણે બાકી બધી વસ્તુ ઇગ્નોર કરી દેતા હોઈએ છીએ, અને એક નહીં તે બીજી રીતે આ મેસેજ ઘણી ઘણી વાર આપણી સામે આવતો પણ હોય છે કે આપણે અહીંયા ફોકસ કરવાનું થોડું ઓછું કરીએ અને જે રિયલ સંપત્તિ છે કે જે બીજી બધી સંપત્તિ છે. એટલે પૈસાનું મહત્વ અહીંયા ઓછું નથી થતું કે એક ટકાનું પણ પૈસાનું મહત્વ ઓછું નથી કરતા ચાણક્ય. એમ કે છે કે સંપત્તિ તો બહુ જ જરૂરી છે. ઇનફેક્ટ એમ કે છે કે તમે સંપત્તિ તો એટલી બધી કમાવો કે એમ વિચાર કરો કે તમે એક અમર પાટો લઈને આવ્યા છો. તમે અમર છો, તમે ઇમોર્ટલ છો, તમે હજારો વર્ષો જીવવાના છો, એ રીતે જીવે સંપત્તિ ઉભી કરો. અને એની આપણે એક અલગ વાત ફરીથી વાત કરશું અલગ શોમાં. પણ કહેવાનું એવું છે કે આમાં કોમ્પ્રોમાઇઝ નથી કરવું કે તમે કેટલી સંપત્તિ બનાવશો, પણ તમારી સંપત્તિ સાથે આ બીજી બધી પણ સંપત્તિઓ છે જે તમારે મેળવવી જોઈએ અને આ મેળવવી જરૂરી છે. તો તમારી બધી સંપત્તિઓ એકબીજાની સાથે મિક્સ થશે અને મિક્સ થશે તો તમારું રિયલ સંપત્તિ અને તમને રિયલ આનંદ મળશે અને જિંદગી જીવવાનો તમને આનંદ થશે. તમારી પાસે આ બધી સંપત્તિ હશે તો, ફક્ત પૈસા હશે તો કોઈ મજા નથી. એકદમ સાચી વાત કહી, કારણ કે બધું જ મની કાન્ટ બાય એવરીથિંગ એ કહ્યું છે. અને એ જ છે કે ભાઈ તમારું સ્વાસ્થ્ય સારું રહે, હેલ્થ ઇઝ વેલ્થ, મનની શાંતિ રહે, ખુશી રહે, સંબંધો સારા રહે, અને સાથે સાથે પૈસા એટલા જ જરૂરી છે જીવવા માટે. પણ બધાનું એક બેલેન્સિંગ રાખવું ઘણું જ જરૂરી છે. પણ અત્યારે મની મેનેજરમાં સમય થયો છે એક વિરામનો, વધારે ચર્ચા કરીએ. વિરામ બાદ લઈશું દર્શકોના સવાલ. બાદ આપનું સ્વાગત છે. અને હવે લઈશું આપણે દર્શકોના સવાલ, અને આ સવાલનો જવાબ આપવા આપણી સાથે જોડાયા છે ટ્રાન્સિટ કન્સલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી. અને પહેલા દર્શક આપણી સાથે જે ફોન લાઇન દ્વારા જોડાઈ રહ્યા છે જીતેન્દ્ર પ્રજાપતિ અમદાવાદથી. જી જીતેન્દ્રજી, આપનો સવાલ પૂછો. હા જી, નમસ્કાર. હું જીતેન્દ્ર બોલું છું અમદાવાદથી. જી, અને મારી પાસે HDFC ટોપ 200, આદિત્ય બિરલા ફ્રન્ટલાઇન ઇક્વિટી, HDFCમાં 500 અને આદિત્ય બિરલા ફ્રન્ટલાઇન ઇક્વિટીમાં 1000, અને બીજા બે મિડકેપ છે. એ મિડકેપમાં સુંદરમ સિલેક્ટ મિડકેપ અને એક LNT મિડકેપ, અને ત્રીજો છે રિલાયન્સ ગ્રોથ. આ ત્રણેયમાં 500-500 રૂપિયાની SIP કરું છું 20-25 વર્ષ માટે. અને આપણા પોર્ટફોલિયોમાં આપણે કેવી રીતે મેનેજ રાખવું જોઈએ લાર્જ કેપ અને મિડ કેપનું? મારે જોખમ લેવાની ક્ષમતા વધારે છે, એટલે વધારે ટાઈમ ઉભું રહેવા માટે મારે લાર્જ કેપ વધારે રાખવું જોઈએ. તમારી ઉંમર શું છે જીતેન્દ્રજી? 34 યર્સ ઓલ્ડ છે. હજી થોડું ઇક્વિટીમાં નાખી શકે છે, રિસ્ક લઈ શકે છે. શું સલાહ આપીશું જીતેન્દ્રભાઈ? આમાં શું છે, એક તો છે કે જે જનરલ રૂલ હોય છે આ બધા ફાઇનાન્સ ને ફાઇનાન્શિયલ સર્વિસીસના ક્ષેત્રમાં, અને બીજી એક છે કે જે પર્સનલ થિંકિંગ મેથોડોલોજી કે પર્સનલ જે થિંકિંગ હોય છે મારું. સી, મારા હિસાબે તમે 34 વર્ષના છો, રાઈટ? ઇન્વેસ્ટમેન્ટ એવું કરવું જોઈએ કે જ્યાં આપણી પાસે સારામાં સારા ઇન્વેસ્ટમેન્ટ, બધી જેટલા સારામાં સારા ઇન્વેસ્ટમેન્ટ છે બધી જગ્યાએ આપણી એક એક આંગળી હોવી જોઈએ. એટલે ઇન્વેસ્ટમેન્ટ કંઈક એ રીતે કરવું જોઈએ. તમારી પાસે લાર્જ કેપના બે ફંડ છે, વેરી ગુડ, એમાં કોઈ બે મત નથી રાખવું જોઈએ. તમારી પાસે બે મિડ કેપ ફંડ છે. હવે હમણાં છે ને, થોડા વખત પહેલા સેબીનું કંઈક નવું કાયદો આવેલો કે એના હિસાબે બધું રીકેટેગરાઇઝેશન થઈ ગયું છે. એટલે પહેલા થોડું કન્ફ્યુઝન હતું એ લોકોના કહેવા પ્રમાણે, કે જે નામ હતા સ્કીમોના એમાં કન્ફ્યુઝન હતું અને પોર્ટફોલિયો મેનેજમેન્ટ કરવાની સ્ટ્રેટેજીમાં એ થોડું કન્ફ્યુઝન હતું. પણ ટૂંકમાં હવે બધું થોડું ક્લેરિફાય કરાવ્યું છે એ લોકોએ. એટલે આપણે શું કરવું જોઈએ કે બે લાર્જ કેપ જે છે તમારી પાસે, ઇઝ વેરી ગુડ. તમે કદાચ બે સ્કીમ એવી લો કે જ્યાં તમારી પાસે એક મિડ કેપ હોય અને બીજી સ્મોલ કેપ સ્કીમ હોય. કારણ કે આપણે કરવું એ છે કે આપણે પોર્ટફોલિયો અલગ અલગ ટાઈપના જોઈએ છે. અલગ અલગ ટાઈપના પોર્ટફોલિયો હોય તો દેટ મીન્સ કે અલગ અલગ ટાઈપના શેર્સ આપણા ઘરમાં છે, અને અલગ અલગ ક્ષેત્ર કે અલગ અલગ કેટેગરી ઓફ શેર્સ જ્યારે આપણા ઘરમાં હોય તો બધાનો પરફોર્મન્સ અને બિઝનેસ સાયકલ થોડોક ફેરફાર થતો હોય છે એમાં. અને આપણી પાસે બધું ઘરમાં હોય તો કોઈક વાર એવું થાય કે સ્મોલ કેપ વધારે રિટર્ન આપે અને લાર્જ કેપ ઓછું આપે, ને કોઈક વાર લાર્જ કેપ વધારે આપે અને મિડ કેપ ઓછું આપે. એટલે આપણે બધી જ વસ્તુ જોઈએ છે. સાથે મારે તમને સુઝાવ એ પણ આપવો છે કે એક કે બે સેક્ટર ફંડ્સ પણ લો, કે જેમ કે FMCG છે, કે જેમ ફાર્માસ્યુટિકલ્સ છે, કે જેમ બેન્કિંગ છે. તો જેમ તમે SIPO, આઈ થિંક તમે ઇક્વલ અમાઉન્ટની SIP કરો છો, 500,000 ડઝન્ટ મેટર, પણ 6-7-8 વધારે નહીં કરતા, 6-7 પણ કરશો, બે લાર્જ કેપ, એક મિડ કેપ, એક સ્મોલ કેપ અને એક કે બે સેક્ટર ફંડ્સ,
તો ધેટ ઇઝ ઓલસો સફિશિયન્ટ. પણ બધી વસ્તુ ઘરમાં રાખો, કારણ કે બધી જ વસ્તુ તમને અલગ અલગ રીતે ફાયદો કરશે. જી બરાબર છે, અને એને જ કહેવાય છે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો. એટલે બધામાં જ રોકાણ હોવું જરૂરી છે, અને 5-6-7 તમે ફંડ્સ અલગ અલગ સિલેક્ટ કરી શકો છો અલગ અલગ કેટેગરીમાં. કાર્તિકભાઈ, તમારો ઘણો આભાર આજે અમારી સાથે જોડાવા બદલ. અને પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો તમારું નામ શહેર ઉંમર સાથે, ઇમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/cnbcbazaar પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/cnbcbazaar પર. સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.